નમસ્કાર બોર્સે હેલો ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગાણિતિક ચિહ્નો બદલીને સાદુરૂપ આપો ભાગ બે જોવાનો છે. પહેલો ભાગ ન જોયો હોય તો આ વિડીયો પતે ત્યારબાદ તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે જોઈ શકશો. સાથે સાથે NMS, NTSC તથા બેંક, ટેટ, ટાટ અને તલાટી, GPSCના ખૂબ જ અગત્યના રિઝનિંગના વિડીયો નીચે આપેલા છે, તો આપ ચોક્કસ જોશો. ચાલો મિત્રો, આપણો વિડીયો ચાલુ કરીએ. તેરમા પ્રશ્નની વાત કરી લઈએ મિત્રો. પાંચ ભાગાકાર છે, તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર, ત્રણના ત્રણ, માઇનસ, માઇનસની જગ્યાએ પ્લસ છે સાત. પાંચ તેરી પંદર વત્તા સાત, પંદર વત્તા સાત એટલે તમારો જવાબ મિત્રો આવે બાવીસ. તેથી બી આપણો જવાબ થશે. આગળના પ્રશ્નની વાત કરી લઈએ. ચૌદમો પ્રશ્ન મિત્રો, પ્લસને બદલે ભાગાકાર છે, તો બાર પ્લસને બદલે ભાગાકાર એટલે છ, માઇનસને બદલે ગુણાકાર એટલે પાંચ. તેથી બાર ભાગ્યા છ ગુણ્યા પાંચ, છ દૂ બાર, તેથી બે ગુણ્યા પાંચ, તેથી ચૌદમાંનો જવાબ આપણો મિત્રો આવે છે દસ. અહીં આપણો જવાબ આવશે મિત્રો દસ. ગાણિતિક ચિહ્નો બદલીને આપણે ઝડપથી સાદુરૂપ આપી રહ્યા છીએ. ત્રીસના ત્રીસ છે, માઇનસને બદલે ભાગાકાર લખવાનો છે, તેથી ભાગાકાર પંદર, પ્લસને બદલે ગુણાકાર પાંચ. તેથી ત્રીસ ભાગ્યા પંદર ગુણ્યા પાંચ. મિત્રો, પંદર દૂ ત્રીસ થાય, તેથી બે ગુણ્યા પાંચ તમારો જવાબ આવે દસ. તેથી આપણો પંદરમાંનો જે જવાબ છે તે દસ આવશે. સોળમા પ્રશ્નની વાત કરી લઈએ મિત્રો. પ્લસને બદલે માઇનસ, તો નિશાની જોઈએ, સમજતા જઈએ. તેર પ્લસને બદલે મિત્રો માઇનસ આપેલા છે, તેથી માઇનસ ત્રણ, માઇનસને બદલે ગુણાકાર આપેલા છે તો ગુણ્યા છ, ગુણાકારને બદલે ભાગાકાર આપેલો છે તેથી ભાગ્યા બે, અને ભાગાકારને બદલે પ્લસ આપેલા છે તો પ્લસ ચાર. ભાગુ સભાનો નિયમ, તો પહેલાં ભાગાકાર કરવો પડે, બીજું બધું બેઠું લખવાનું. મિત્રો, આ જ પ્રકારના દાખલા મોસ્ટ આઈમપી જે દરેક એક્ઝામમાં પૂછાઈ શકે છે. પ્લસ ચાર મિત્રો, ત્રણના ત્રણ, ત્રણ બે તારી છ ગુણ્યા ત્રણ વત્તા ચાર. હવે મિત્રો આપણે ગુણાકાર કરવો પડે, તો તેર માઇનસ છ વત્તા ચાર. તેરમાંથી છ જાય તો મિત્રો આવે સાત, તેરમાંથી છ જાય તો મિત્રો આવશે સાત. તો છ અને ત્યારબાદ આપણે મિત્રો અહીં તેર છે, ત્રણ ગુણ્યા ત્રણ જે થાય તે ત્રણ ગુણ્યા ત્રણ આપણા થશે નવ. તેથી અહીં આપણે નવ લખી શકીશું. નવ તેર માઇનસ નવ એટલે મિત્રો કેટલા થશે, ચાર થશે. તેથી અહીં આપણી કિંમત આવશે ચાર વત્તા ચાર. તેથી તમારો જવાબ મિત્રો આવશે આઠ, જે સી છે. અહીં નવ આવે છે. સત્તરમા પ્રશ્નની વાત કરી લઈએ મિત્રો. સત્તરમો પ્રશ્ન, ચૌદ છે, પ્લસને બદલે માઇનસ એકવીસ, ગુણાકારને બદલે ભાગાકાર ત્રણ. ચૌદના ચૌદ, માઇનસ એકવીસના છેદમાં ત્રણ, ત્રણ સતામ એકવીસ, તેથી ચૌદ માઇનસ સાત. તેથી સત્તરમાનો જવાબ આપણો મિત્રો આવે છે સાત, જે છે આપણો આન્સર સી, સેવન. ત્યારબાદ અઢારમા પ્રશ્નની વાત કરી લઈએ, તો પાંત્રીસ ગુણાકારને બદલે ભાગાકાર આપેલા છે, તમે અહીં જોઈ શકો છો મિત્રો. પ્લસ, પ્લસને બદલે માઇનસ છે. ભાગાકાર પહેલાં કરવાનું, તો પાંત્રીસના છેદમાં પાંચ, માઇનસ પાંચ, પાંચ સતામ પાંત્રીસ, તેથી સાત માઇનસ પાંચ, તમારો જવાબ આવશે બે. તેથી અઢારમા પ્રશ્નનો જવાબ આપણો મિત્રો આવે છે બે, ડી. આગળની વાત કરી લઈએ મિત્રો ઓગણીસમા પ્રશ્નની. બાવીસ ગુણ્યા અગિયાર, તો ગુણાકારની જગ્યાએ ભાગાકાર છે, તો બાવીસ ભાગ્યા અગિયાર માઇનસ બે, તો બાવીસના છેદમાં અગિયાર માઇનસ બે,
અગિયાર દૂ બાવીસ થાય, તેથી બે માઇનસ બે, જેથી તમારો જવાબ આવે મિત્રો ઝીરો. આ રીતે આપણે ઝડપથી આન્સર લાવી શકીએ છીએ મિત્રો. હવે ખૂબ અગત્યનો પ્રશ્નનો જવાબ મિત્રો આપણે જોઈએ. વીસમા પ્રશ્નની વાત કરીશું. અહીં આપેલું છે તે રીતે ત્રિકોણનો અર્થ પ્લસ, ત્રિકોણનો અર્થ પ્લસ છે તેથી તેર, ત્રિકોણનો અર્થ પ્લસ એટલે અહીં પ્લસ પાંચ, સ્ટારનો અર્થ ગુણાકાર છે તેથી ગુણાકારમાં વીસ, ઓનો અર્થ ભાગાકાર છે તેથી ભાગાકાર અને દસ, ચોરસનો અર્થ માઇનસ છે તેથી માઇનસ નવ, તેર. હવે મિત્રો આપણે જે ભાગુ સભાનો નિયમ છે તેથી આનો જવાબ પહેલાં લાવવો પડે. જો વીસ પંચાસ સો કરો તો તમારો જવાબ ખોટો પડે. એના કરતાં આપણે જે રેગ્યુલર નિયમ પ્રમાણે જ કામ કરીએ તો વીસના છેદમાં દસ માઇનસ નવ, ઝીરો ઝીરો જશે. તેથી તેર વત્તા પાંચ દૂ દસ માઇનસ નવ, તેર અને નવ તો દસમાંથી નવ જાય તો એક, તેથી તેર માઇનસ દસમાંથી નવ જાય તો એક, તેથી તેર વત્તા એક એટલે આપણા પ્રશ્નનો જવાબ મિત્રો આવશે ચૌદ. તો વીસમા પ્રશ્નનો આપણો જે જવાબ છે તે આવે છે મિત્રો ચૌદ. આ રીતના પ્રશ્ન વારંવાર NMMS TSC GPSCની એક્ઝામમાં પૂછાય છે મિત્રો. જો એનો અર્થ પ્લસ, બીનો અર્થ માઇનસ, સીનો અર્થ ભાગાકાર છે. જો મિત્રો દસ, ડી તો ડીનો અર્થ સમજો ગુણાકાર છે તો ગુણાકાર બે, એનો અર્થ પ્લસ છે તો પ્લસ પાંચ, બી બીનો અર્થ માઇનસ છે તો માઇનસ પાંચ મિત્રો. તેથી તમારો જવાબ પાંચ માઇનસ પાંચ, પરંતુ દસ દૂ વીસ તો વીસ, પાંચ માઇનસ પાંચ ઝીરો, તેથી તમારો વીસમાં જવાબ આવે છે, એકવીસમાંનો જવાબ સી વીસ આવશે મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીએ. આપણે જોયું તે પ્રમાણે એમ જે ભાગ્યા એલ, આપણે રકમ લઈએ તો એમ ગુણ્યા જે ભાગ્યા એલ પ્લસ જે, એમ જે ભાગ્યા એલ અને જે આવી કિંમત આપેલી છે, તો કિંમત મૂકતા જઈએ અને જવાબ લાવીએ મિત્રો. તો જુઓ અહીં એમ કેટલા આપેલા છે, તો એમ અહીં ચોવીસ આપેલા છે ગુણાકારના ગુણાકાર, જે કેટલા આપેલા છે ચાર આપેલા છે, એલ કેટલા આપેલા છે આઠ આપેલા છે, ફરીથી જે કેટલા આપેલા છે પ્લસ ચાર આપેલા છે. તેથી ચોવીસ ગુણ્યા ચાર ભાગાકાર છે તે છેદમાં આઠ વત્તા ચાર, આપ જોઈ શકો આઠ તેરી ચોવીસ, તેથી ચાર તેરી બાર વત્તા ચાર, તેથી બાવીસમાંનો જવાબ મિત્રો આપણો સોળ આવે છે. જો સાદુરૂપ આપતા આવડે તો ચોક્કસ તમને આવડી જાય મિત્રો. ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો, જો સમજો શું કહેવા માંગે છે. એ અને બી નિશાનીઓ બધી આપેલી છે કે ત્રિકોણની જગ્યાએ આ કરવાનું, ચોરસની જગ્યાએ લેસ દેન કરવાનું, ઓની જગ્યાએ બરાબર કરવાનું, હેઝની જગ્યાએ ડઝ નોટ ઇક્વલ ટુ કરવાનું મિત્રો. મિત્રો અહીં આપણને એ પછી ઓ બી, આપણે પછી નિશાની કરીશું મિત્રો સી, ત્રિકોણ છે એની જગ્યાએ ડી અને ડી ચોરસ છે એની જગ્યાએ એ. હવે જુઓ એ, હવે અહીંયા શું આપેલું છે, ઓ ઓની જગ્યાએ બરાબર એટલે એ બરાબર બી, આપણને નિશાની એક મળી, એક સંકેત મળ્યો. સી અને ડી તો સી ત્રિકોણ ડી છે, તો ત્રિકોણની જગ્યાએ આપણને ગ્રેટર દેન આપેલું છે, ડી ચોરસ તો એની જગ્યાએ લેસ દેન આપેલું છે. આ આપણને વસ્તુ આપેલી છે, અહીં એ છે અને અહીં બી છે. હવે આપણને ઓપ્શન જે આપેલા છે તે સરખાવીએ. તો સી ડઝ નોટ હેઝ આપેલું છે, ડઝ નોટ ઇક્વલ ટુ એ થાય, કારણ કે હેઝની જગ્યાએ સી અને એ સમાન નથી તેવું. આ પહેલું ઓપ્શન છે. બીજું ઓપ્શન મિત્રો શું આપેલું છે, બી ત્રિકોણ ડી છે, એનો મતલબ ત્રિકોણની જગ્યાએ બીની કિંમત ડી કરતાં વધારે છે. સી ઓપ્શન શું આપેલું છે, બી ચોરસ ડી આપેલું છે, તો ચોરસ એટલે બી લેસ દેન ડી આપેલું છે. અને ચોથું એ પાછું ચોરસ ડી જ છે, તેથી એ લેસ દેન ડી છે.
હવે મિત્રો આપણે આની સાથે સરખાવીએ તો ડી એ એ કરતાં નાનો છે, અહીંયા એક એ ડી કરતાં નાનો એટલે ત્રીજો ઓપ્શન કેન્સલ થાય. હવે આપ જોઈ શકો એ બરાબર બી છે, સી અને એની સાથે કોઈ લેવા દેવા નથી એટલે આ પણ ઓપ્શન કેન્સલ. હવે બી અને સીમાં સમજીએ મિત્રો આપણે કયું સાચું છે તે સમજવાનું છે, શોધવાનું છે. બીની કિંમત ડી કરતાં વધારે છે, આપણને અહીં સીની કિંમત ડી કરતાં વધારે આપેલી છે. આ જે છે એને ઊંધું લખો તો એની કિંમત ડી કરતાં વધારે છે, પરંતુ એ અને બી કેવા છે મિત્રો, સમાન. તેથી આપણે એમ લખી શકીએ બીની કિંમત ડી કરતાં વધારે, જે આપણું ઓપ્શન બી આપેલું છે. તેથી તમારો જવાબ મિત્રો આવે બીની કિંમત ડી કરતાં વધારે. ત્યારબાદ આગળના એક્ઝામ્પલની વાત કરીએ, તેથી તમારો જવાબ આવશે બી. 24મા પ્રશ્ન આપણી સમક્ષ છે. 24મો પ્રશ્ન સમજીએ મિત્રો, ગુણાકારની જગ્યાએ પ્લસ છે તો 24, પ્લસની જગ્યાએ તમે જોઈ શકો માઇનસ છે તો માઇનસ 36, માઇનસની જગ્યાએ આપણે જોઈ શકો ભાગાકાર છે તેથી માઇનસની જગ્યાએ ભાગાકાર એટલે 12, અને ગુણાકારની જગ્યાએ તમે જોઈ શકો કે પ્લસ છે તેથી પ્લસ, અને ભાગાકારની જગ્યાએ ગુણાકાર એટલે 4 આપેલા છે. સાદુરૂપ આપીશું મિત્રો, ભાગુત્સભાનો નિયમ એટલે 36ના છેદમાં 12 લખવા પડે, 8 × 4, 12 × 36 થાય, તેથી 24ના 24 માઇનસ 3 આ બંનેનો ગુણાકાર કરે તો 8 × 4 = 32 મિત્રો. 24માંથી 3 જાય તેથી તમારો જવાબ 21 + 32 એટલે કે 3 અને 5, તેથી આપણો જવાબ જે છે 53 આવે છે, જે આપણો જવાબ બી આપેલો છે. આગળની વાત કરીએ મિત્રો તો આ દાખલા પહેલાં તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચોક્કસ કરી લેજો, વિડીયો ગમે તો ચોક્કસ લાઇક બટન દબાવજો. આગળની વાત કરીએ મિત્રો, 15ના 15 છે, માઇનસની જગ્યાએ આપણને ગુણાકાર આપેલો છે તો ગુણાકાર 8, ગુણાકારની જગ્યાએ મિત્રો ભાગાકારની નિશાની છે તેથી ભાગ્યા 6, ભાગાકારની જગ્યાએ પ્લસ આપેલા છે મિત્રો તો પ્લસ 12, અને પ્લસની જગ્યાએ માઇનસ આપેલા છે તો માઇનસ 4 મિત્રો. તો આપ જોઈ શકો 15 × 8 / 6 = 12 - 4, અહીં 3 × 2 = 6 થાય, અને અહીં 4 × 2 = 8, અને 5 × 15 = 15. આ 3 જશે, આ 2 જશે, બાકી રહ્યા મિત્રો 5 × 4, 12માંથી 4 જાય તો મિત્રો 8 વધે 5 × 4 એટલે તમારો જવાબ 20 + 8, તમારો જવાબ આવશે 28, જે આપણો ડી જવાબ છે. તો મિત્રો આ પ્રકારની દરેક NMMS NTSCની એક્ઝામના અગત્યના વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, તે જુઓ અને તૈયારી કરો. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય.